नमस्कार फ्रेंड्स, जय श्री कृष्ण। फ्रेंड्स, तुमने गीत गावानू गमे छे ने? हाँ, मुझे खबर छे तुमने गीत गावानू गमे छे, मुझे पण बहु गमे छे। तो चलो आज आपणे एक सरस मजानू गीत गाईए। भणवाना अमे भणवाना, मोटो मोटो भणवाना, कदी न पाछा पड़वाना, भणवाना अमे भणवाना, गणवाना अमे गणवाना, एकड़ो बगड़ो गणवाना, एकड़ो बगड़ो गणता गणता, टम टम तारा गणवाना, टम टम तारा गणवाना, भणवाना अमे भणवाना, मोटो मोटो भणवाना, अमे लखवाना लखवाना, अमे लखवाना, क ख ग ग लखवाना, क ख ग ग लखता लखता, प्रभु ने कागड़ लखवाना, प्रभु ने कागड़ लखवाना, भणवाना अमे भणवाना, मोटो मोटो भणवाना, भणवाना अमे भणवाना, मोटो मोटो भणवाना। फ्रेंड्स, गीत गावानी मजा आवी ने? हाँ, तो हवे आपणे अभ्यास तरफ आगळ वधीए। कलમમાં તમે 6 પાઠ શીખી ગયા ને, તો છઠ્ઠા પાઠમાં આપણે શું શીખ્યા? હા, ઋતુઓની સમજ, પછી શબ્દો વાંચ્યા, વાક્યો વાંચ્યા, વાંચ્યા ને જોડકા પણ જોડ્યા હને। તો આજે તમને હું મેજિક વાળા શબ્દ બનાવતા શીખવીશ। તમે તૈયાર છો? ફૂલમાંથી શબ્દ બનાવવાના છે, તો ચાલો મારી સાથે। જો બાળકો, આ ફૂલ છે ને? હવે ફૂલની દરેક પાંદડીમાં મૂળાક્ષર લખ્યા છે ને? અને જુઓ તો આ વચ્ચે કયો મૂળાક્ષર લખ્યો છે? બોલો બોલો, કોણ કહેશે? ક મૂળાક્ષર લખ્યો છે। કયો? ક મૂળાક્ષર। અરે, પણ બાજુમાં શું છે? આ દાદાની લાકડી છે ને? લાકડી તો શું વંચાય? કા વંચાય, બરાબર ને? હવે જુઓ, આ આપણે શું કરવાનું છે? શબ્દ બનાવવાના છે ને? તો શું કરીશું? તો આ વચ્ચેના ગોળ મૂળાક્ષરમાંનો અક્ષર આપણે પહેલા લઈશું, અને ત્યાર પછી આપણે બધી પાંદડીમાંથી લઈશું અક્ષર। જો હું તમને બતાવું છું, આપણે પહેલા શું કરીશું? આ કા મૂળાક્ષર, એટલે સૌથી પહેલા આપણે અહીંયા લખીશું કા। હવે શું કરીશું? તો આ પહેલી પાંદડીમાંનું છે ને, તે અક્ષર લઈશું। કયો મૂળાક્ષર છે? ન। અને આ બીજો ન। જુઓ તો કયો શબ્દ બની ગયો? તો કા ન ન છે ને? થઈ ગયો ને મેજિક? જુઓ, આપણે હવે બીજો શબ્દ બનાવીએ। તો પહેલા કયું લેવાનું? ગોળમાંનો મૂળાક્ષર। તો ગોળમાં કયો મૂળાક્ષર છે? કા। પછી શું લઈશું? આ પ અને આ ડ વંશ। ચાલો તમે વાંચો તો આ કયો અક્ષર બન્યો? કયો શબ્દ બન્યો? કા પ ડ છે ને? હવે એ જ રીતે આપણે ત્રીજો શબ્દ બનાવીએ। તો સૌથી પહેલા શું લઈશું આપણે?
का पछी आ तलाईसु अने आ र जो शब्द बनी गयो ने का त र हवे जो बीजो शब्द बनावीए तो पहला शू लैसु का पछी ब अने पछी र चलो हवे कोण वांचे जानवी चलो तमे आ शब्द वांचो तो हां का ब र हवे छेल्ले पांदरीनो शब्द बनावीशुं आपणे तो सौथी पहेला शुं लखीशुं का पछी आ स अने आ म जुओ शब्द थई गयो ने का स म जो आपणे बधा शब्द बनावी दीधा ने चलो आपणे हवे शब्द वांचीशुं मारी साथे बोलजो हां कानन कानन कापड कातर काबर कासम जोयू ने पांच शब्द नो मेजिक बनी गयो ने बाळ मित्रो चलो हवे आपणे आ गोळमां जे मूळाक्षर लख्या छे ने तो एमांथी आपणे बीजा शब्दो बनावीए तो आमां शुं करवानुं छे के आ मोटा गोळमां जे मूळाक्षर लख्यो छे ने ते पहेला लखवानो अहींया अने एनी साथे जे गोळमां जे मूळाक्षर होय ते बाजूमां लखवानो अहींया कयो मूळाक्षर लख्यो छे ब तो सौथी पहेला आपणे शुं लखीशुं ब लखीशुं शुं लखीशुं ब लखीशुं हवे शुं करीशुं तो अहींया આ પહેલું ગોળ છે ને તેમાં કયો મૂળાક્ષર લખ્યો છે તો બ ડી જુઓ તો શબ્દ બની ગયો ને કહો જોઈએ કયો શબ્દ બન્યો આ બ બ ડી બની ગયો ને મેજિક થઈ ગયું ને જુઓ હવે આપણે બીજો શબ્દ બનાવીએ તો સૌથી પહેલા શું લખીશું આપણે બ લખીશું શું લખીશું બ પછી આ નાના ગોળમાં જે અક્ષર હોય ને તે લખવાનું તો કયો મૂળાક્ષર છે ક અને રને દીર્ઘાય રી જુઓ શબ્દ બની ગયો ને કહો જોઈએ કયો શબ્દ બન્યો તો બ ક રી બકરી ચલો હવે ત્રીજો શબ્દ બનાવવાનો છે કોણ બનાવશે જાનવી ચાલ તો તું બોલ જોઈ હવે આપણે પહેલા શું લખીશું હા બ સરસ પછી ગ અને ડી તો બ ગ ડી થઈ ગયો ને શબ્દ હવે હવે બીજું કોણ કહેશે મને હવે શું પહેલા લખવાનું હા બ લખીશું આ મોટા ગોળમાં જે અક્ષર હોય ને તેનાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે શબ્દ બનાવવાનું આ બ લખ્યો ને હવે મ અણી જુઓ કયો શબ્દ બન્યો બ મ ણી ચલો હવે બીજું કોણ કહેશે હા મનસ્વી બોલ તો શું લખું અહીંયા હા બ પછી હા ર અને અણી જુઓ કયો શબ્દ બની ગયો બ ર ણી જો આ મોટા ગોળમાંથી એક મૂળાક્ષર લઈ અને આ મૂળાક્ષરમાંથી આ બધા શબ્દો બની ગયા ને ચલો આપણે હવે શબ્દો વાંચીએ મારી સાથે બોલજો હં બ બ ડી બબડી બ કરી બકરી બ ગડી બગડી બ મણી
बमणी बरणी बरणी। जोयू ने आ शब्द बनी गया ने।